नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस केओ मा आप सौनु स्वागत छे अने हुं छुं आपनी सहयात्री बंसरीशा। मित्रों, आम तो रोजे रोज रोजिंदा कामकाजनी वच्चे पोतानुं भविष्य अने पोतानो दिवस केओ जवानुं छे ए जाणवानी इच्छा सौ कोईने थती होय छे, परंतु कामना भारना कारणे तेओ सवार सारमां आ वात नथी जाणी शकता अने एटले ज तो आपणो कार्यक्रम छे कालनो दिवस केओ, एटले के आवतीकालनुं राशिफळ अमे तमने आजे संध्याकाळथी जणાવી રહ્યા છે। તો ચલો આ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો। તો મિત્રો, આપ સૌનું કાલનો દિવસ કેવોમાં સ્વાગત છે અને આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદી। અમિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। અમિતભાઈ, આવતીકાલે છે 5 ઓગસ્ટ ને બુધવારનો દિવસ, તો સૌથી પહેલા આપણે એના પંચાંગની વાત કરીશું। સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય। દર્શક મિત્રો, આવતીકાલે 5 ઓગસ્ટ 2020 અને બુધવારનો દિવસ છે। તિથિ શ્રાવણ વદ ત્રીજ, ચંદ્ર મહારાજ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે। કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ, સ, સ અને શ। નક્ષત્ર ધનિષ્ઠા, યોગ શોભન અને કર્ણ તૈતિલ। જી શાસ્ત્રી, હવે આપણે વાત કરીશું આવતીકાલના દિન વિશેષની। દર્શક મિત્રો, આવતીકાલે આપણે વાત કરીએ તો પંચક ચાલુ છે, સાથે સાથે હિંડોળા સમાપ્ત થાય છે। વ્રજ મુસળ યોગ સૂર્યોદયથી 9:32 કલાકે છે અને સવારનું જે શુભ ચોઘડિયું છે એ 11:08-12:46 મિનિટનું રહેશે। જી શાસ્ત્રીજી, હવે આવતીકાલે છે બુધવારનો દિવસ, હવે રાશિફળ ઉપર આપણે જઈએ તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકો માટે કેવો રહેશે એમનો કાલનો દિવસ? દર્શક મિત્રો, આવતીકાલનો દિવસ તમારો કેવો રહેશે, 12 રાશિનું આપણે આવતીકાલનો વર્તારો આપીએ છીએ। સૌપ્રથમ મેષ રાશિથી આપણે પ્રારંભ કરીએ। મેષ રાશિને જમીન અને મકાનના કાર્યો થશે, બપોર પછી તેમને વધારે આનંદ રહેશે, ધન પ્રાપ્તિ આવતીકાલે થઈ શકે છે અને સરકારી લેખન વાંચન આવતીકાલે થઈ શકે છે। વૃષભ રાશિના જાતકો, બેંકના કાર્યોમાં આવતીકાલે તમારે વ્યસ્તતા રહે, સંબંધોમાં નવો વળાંક આવી શકે છે, સવારનો સમય તમારા માટે શુભ છે અને સાંજે તમને થોડી સુસ્તી આવે, કામ કરવાની ઈચ્છા ના આવે, બગાસા પણ થઈ શકે છે। મિથુન રાશિના જાતકો, નાણાકીય આયોજનના અનુસંધાનમાં આવતીકાલે તમારે કાર્યવિધિ થાય, ક્યાં કેટલા પૈસા વપરાશે તે તમારે જોવું પડે, એટલે બજેટનું આયોજન તમારે ખૂબ સારી રીતે કરવું પડે। ઓફિસમાં તમારે મતભેદ થઈ શકે છે, માટે સાવધાની રાખજો, ઓફિસમાં સંયમ રાખજો અને કમિશનની આવક આવતીકાલે વધશે। જી શાસ્ત્રીજી, આગળની રાશિ તરફ આગળ વધીએ આપણે। આમ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે તમે રોજ શિવજીને પ્રિય એક વસ્તુ જણાવતા હોવ છો, તો જી આપણે આ રાશિ બાદ એ પણ જાણીશું। આગળની રાશિ તરફ આગળ વધીએ, કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકો માટે કેવો રહેશે એમનો આવતીકાલનો દિવસ? કર્ક, સિંહ અને કન્યાની આપણે રાશિની શરૂઆત કરીએ, પહેલાં દર્શક મિત્રોને ખાસ આપણે જણાવી દઈએ કે ફોન લાઈન ખાસ તમારા માટે જ ઓપન કરી છે, તમે હવે ફોન કરી શકશો અને તમારા પ્રશ્નો પણ જાણી શકશો। કર્ક રાશિના અનુસંધાનમાં વાત કરીએ, પ્રવાસના યોગ છે, પરદેશથી લાભ જણાય છે, દરેક વ્યવસાય સાથેના ને તમને લાભ મળશે, પ્રેમ સંબંધો ખીલી ઉઠે છે, એટલે કે જે કર્ક રાશિના જાતકો છે તેમના માટેનો આવતીકાલનો દિવસ વધારે યોગ્ય છે। સિંહ રાશિના જાતકો, તમારા માટે હિસાબ અને કિતાબ આવતીકાલે વધારે થાય, એટલે આવક જાવકનો સરવાળો આવતીકાલે વધારે માંડવાનો રહેશે, ધન વ્યય આપની રાશિમાં દર્શાવે છે અને સરકારી ટેક્સ સંબંધે આવતીકાલે કાર્યો થઈ શકે એમ છે, સાથે સાથે તમારા મનમાં શુભ ભાવ પણ જાગશે। જી જી શાસ્ત્રીજી, એક કોલર જોડાયા છે, હલો હલો જી, આપનું નામ જણાવશો? મારો નામ છે સોઈ, રાણા વપોર બંદર થી બોલું છું ને આપણી જન્મ તારીખ છે 16/10/89 ને જન્મસ્થળ છે ઊંઝા, જિલ્લો મહેસાણા। મારે પૂછવાનું છે કે હું ફોરેન ગયો તો વિદેશ ને અહીંયા કઈ થયું નહીં ને હું અહીંયા રાણા પોરબંદર રહ્યો 25 વર્ષથી। જન્મ સમય ફરીથી જણાવશો? જી સોહેલ, 2 વાગે બપોરના ને મારે પૂછવાનું છે કે હું ઊંઝા ગામમાં વસું કે અહીંયા કઈ નોકરી કે કઈ ધંધો થાય ઊંઝાના આસપાસ, મહેસાણા કે ઊંઝા, ને આગળનું ભવિષ્ય કેવું છે એ જોવા માંગુ। આગળના ભવિષ્ય અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે, આપની જે જન્મકુંડળી છે એ મકર રાશિની અહીંયા લગ્ન ઊભું થયું છે, સાથે સાથે મંગળની મહાદશા ચાલે છે। આ મંગળ તમારી જન્મકુંડળીમાં સૂર્ય, બુધ અને મંગળ ખૂબ સરસ મજાના ભાગ્યસ્થાનમાં ગોઠવાયેલા છે। અત્યારના અનુસંધાનમાં વાત કરીએ તો તમારે જે સ્થાનાંતરનો પ્રશ્ન છે, જી હા, તમારું સ્થાનાંતર લગભગ 2 વર્ષ પછી થઈ શકે છે,
પણ તમારે શિવજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. સતત ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ તમે સતત કરતા રહેજો. અને આગળના ભવિષ્યની આપણે વાત કરીએ તો મંગળની મહાદશા ચાલે છે. આ મંગળની મહાદશા દરમિયાન તમારે ઘર પરિવારનું સુખ મળશે અને જો કોઈ વાહન નવું વસાવવું હશે તો તમે એ પણ વસાવી શકશો. જી જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. હા જી, આપનું નામ, બર્થ ડેટ અને જન્મ સમય અને સ્થળ જણાવશો. નામ આશીષ, બર્થ ડે 1/7/86. સમય સવારે 8:24 અને અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન, આપણે લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે તેના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. આપને ચંદ્રની મહાદશા ચાલી રહી છે, સાથે સાથે બુધ અને શુક્રની સુંદર મજાની યુધિ લગ્ન સ્થાનમાં ગોઠવાયેલી છે. લગ્ન ક્યારે થશે એના અનુસંધાનમાં તમે પ્રશ્ન પૂછ્યો છે, તો હવે જેટલી રાહ તમે જોઈ છે એ રાહ તમારે જોવાની નથી. ટૂંક જ સમયમાં સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. વેવિશાળના યોગ પૂર્ણ કરાય તમારી જન્મકાંડ કુંડળીની અંદર ગોઠવાયેલા છે. નવેમ્બર મહિના પછી આપની જે જન્મકુંડળી છે તેની અંદર લગ્નના યોગ ખૂબ સારી પેઠે ગોઠવાયેલા છે. કોઈ ચિંતાનું કારણ નથી, વેવિશાળ ખૂબ સારી રીતે થશે. જી શાસ્ત્રીજી, આગળની રાશિ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક ને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે 5 ઓગસ્ટ અને બુધવારનો દિવસ? આવતીકાલનો દિવસ તુલા રાશિ એના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો તુલા રાશિને પરદેશ જવાની શક્યતા વધી જાય છે. સ્થાનાંતરના યોગ તુલા રાશિની અંદર દેખાય છે. સ્ત્રી મિત્રોમાં ઉમેરો થશે, એટલે જે તુલા રાશિના જાતકો છે તેમને સ્ત્રીઓ સાથે આવતીકાલે લેણું છે. અને જીવનસાથી સાથે આવતીકાલે જો તમે પરિણીત હો તો સંયમ રાખવો પડશે. વૃશ્ચિક રાશિના જાતકો, નવા વાહનનો યોગ આવતીકાલે તમારા માટે ગોઠવાયેલો છે. પેટની બીમારીથી તમારે સાચવવાનું રહેશે. સંતાન સાથે થોડા મતભેદ થશે, માટે થોડો સંયમ રાખજો અને મતભેદ ટાળજો. હોટલ અને રેસ્ટોરન્ટમાં તમારો ધન ખર્ચ થઈ શકે છે, માટે એ અનુસંધાનમાં થોડીક સાવધાની રાખજો. કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે. ધનરાશિના જાતકો, એસિડિટીથી તમારે સાચવવાનું રહેશે. વેપારમાં થોડી મંદી તમને આવતીકાલે જણાશે. તમારી કંજૂસે આવતીકાલે વધી જશે. જ્યાં રૂપિયાની જરૂર હશે ત્યાં તમે 25 પૈસા વાપરવાની વાત કરશો અને સ્નાયુના દુખાવાથી આવતીકાલે તમારે સાવધાન રહેવું પડશે. જી જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. હા, મારું બેબીનો જન્મ તારીખ 26/7/1997. ફરી બોલશો? 26/7/97. જી. જન્મસ્થળ અમદાવાદ. અને સમય? ટાઈમ છે 11:30. સવાર કે સાંજ? સવારનો. જી, પ્રશ્ન જણાવશો આપનો. લવ મેરેજ તમારી દીકરીએ કર્યા છે. જુઓ બહેન, તમારી જન્મકુંડળી અહીંયા દીકરીની જે જન્મકુંડળી છે એ દીકરીની જન્મકુંડળીની અંદર પ્રેમના યોગ ખૂબ જ સારી રીતે ગોઠવાયેલા છે. તમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે. શુક્રની મહાદશા ચાલે છે અને કેવું રહેશે તો તેના અનુસંધાનમાં આ જે લગ્ન છે ખૂબ જ સારી રીતે આ નિભાવશે. પણ તમારી પણ એક જવાબદારી બને છે. લગ્ન કર્યા છે એટલે નાની મોટી મુશ્કેલીઓ તો આવવાની, પણ એ સમયે તમારે મા બાપ તરીકે એને પીઠબળ પૂરું પાડવું પડશે. બાકી જન્મકુંડળીના અનુસંધાનમાં વાત કરીએ તો આ જે લગ્ન છે એ સારી રીતે પાર પડશે. જી અમિતભાઈ, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. હા જી, આપનું નામ, બર્થ ડેટ અને જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારું નામ સોહિલ છે. 16/10/89 બપોર 2 વાગે સોમવારે જન્મ સ્થળ છે ઊંઝા, જિલ્લો મહેસાણા. મારે પૂછવાનું હોય છે કે 25 વર્ષથી હું રાણાવા પોરબંદર માં રહું, પાછો જન્મસ્થળ ના ગામે જાઉં ત્યાં રહેવા ઊંચામાં, તો હું મારે કઈ નોકરી કે જોબ છે કઈ સક્ષમ થઈ ધંધામાં, મારે ખાસ પૂછવાનું છે ને આગળ બધે કેવું રહેશે. ઊંઝા જવાનું જન્મસ્થળ માં વિચારું. સારું સારું, આપ પાછા ઊંઝા જવાનું વિચારો છો તો આના અનુસંધાનમાં તમે તમારા જન્મસ્થાનમાં જશો તો જવામાં કોઈ જ વાંધો નથી. તમે જન્મસ્થાનમાં જઈ શકો છો અને આગળ ઉપરાંત કેવું રહેશે તો મંગળની મહાદશા તમારે પણ ચાલે છે. સાથે સાથે તમે જે કોઈ પ્રકારની વાત કરી તો આવનારો સમય તમારા માટે સારો છે. લગ્નની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. અત્યારનો સમય થોડો સંઘર્ષ છે. 2 વર્ષ તમારે થોડો સંઘર્ષ વધારે અહીંયા રહેશે. સાથે સાથે આરોગ્યના અનુસંધાનમાં તમારે વધારે સાવચેતી રાખવાની છે. મારા ભાઈ, તમારે શિવજીની અને હનુમાનજીની ઉપાસના કરવાની છે.
દર મંગળવારે તમારે હનુમાનજીને ચમેલીના તેલની અંદર સિંદૂર ભેળવી અને હનુમાનજીને તમારે ચડાવવાનું રહેશે, અન્યથા આરોગ્યના અનુસંધાનમાં તમને મુશ્કેલી થઈ શકે છે, માટે સાવધાન રહેજો. જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો હેલો. હા જી, આપનું નામ, જન્મ સ્થળ, જન્મ તારીખ જણાવશો. તેજલ સાવંત. જી. તેજલ સાવંત. બર્થ ડેટ 15/9/77. જન્મ સમય 9:25 રાત્રે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, બેબીના લગ્ન માટે પૂછવું. કોના લગ્ન માટે? આપની દીકરીના લગ્નના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે, શનિની મહાદશા ચાલે છે, સાથે સાથે અત્યારે ગુરુ મહારાજ જે છે એ ગુરુ મહારાજ એ ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. સપ્તમ સ્થાનનો સ્વામી એ પોતે ચોથા સ્થાનની અંદર ગોઠવાયેલો છે. આપની દીકરી લગ્ન કરવા માટે માનસિક રીતે પૂર્ણ રીતે તૈયાર છે. ટૂંક જ સમયમાં આપની દીકરીનું વિવિશાળ નક્કી થશે. ટૂંક સમયમાં એટલે હું લગભગ મહિનો જોઈ રહ્યો છું. મહિનાની આસપાસ આપની દીકરીનું વિવિશાળ સારી રીતે સંપન્ન થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આગળની રાશિ તરફ આગળ વધીએ. મકર, કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે એમનો આવતીકાલનો બુધવારનો દિવસ? મકર રાશિના જાતકોની આપણે વાત કરીએ તો જીવનસાથીથી મકર રાશિના જાતકો તમને આવતીકાલે લાભ થઈ શકે એમ છે. સરકારી ક્ષેત્રે મકર રાશિના જાતકોને આવતીકાલે લાભ, જમીન અને મકાનથી પણ લાભ છે. તમારું આરોગ્ય આવતીકાલે જરા વધારે મજબૂત બનશે. કુંભ રાશિના જાતકો, તીખું અને તળેલું ખાવાથી આવતીકાલે તમે બચજો, કફ અને શરદીથી પણ તમારે સાચવવાનું રહેશે. મિત્રો દ્વારા આવતીકાલે તમને લાભ છે અને આવતીકાલનો દિવસ તમારા માટે શાંતિથી વીતશે. મીન રાશિના જાતકો, નવી પ્રોપર્ટી ખરીદવાની મીન રાશિને ઈચ્છા થાય. જીવનસાથીથી મીન રાશિના જાતકોને લાભ છે. ધર્મક્ષેત્રે જે વ્યક્તિઓ જોડાયેલા છે તેમને પણ લાભ છે અને જે ગૃહસ્થ જીવન જીવે છે તેમને ધર્મક્ષેત્રે જોડાયેલા વ્યક્તિ સાથે મુલાકાત પણ થાય અને તમને આવતીકાલે સહેજ એમ થાય કે મારી જીવનશૈલી હું જરા વધારે મોજીલી બનાવું અને થોડી વધારે સમૃદ્ધ બનાવું. જી જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો. હા જી, આપના જન્મની બધી ડિટેલ આપશો. મારી વધુનો પ્રશ્ન છે. હા જી. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 3/10/85. રાત્રે 1:05 હિંમતનગર. 3 તારીખની રાત અને 4 તારીખની સવાર. સારું. હવે એને સરકાર ગવર્નમેન્ટ એમએ બીએડ કરેલું છે. ગવર્નમેન્ટ જોબનો ચાન્સ ખરો. જન્મ સમય? જન્મ સમય ફરીથી બોલો. રાત્રે 1:05. 1:05 સરકારી નોકરી મેળવવા માટેનો આપનો પ્રશ્ન છે. આપની પુત્રવધુના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે. હવે બેન, સરકારી નોકરી મેળવવા માટે સૂર્ય અને બુધનું બળ જોઈએ, ખાસ કરીને સૂર્યનું બળ જોઈએ. આ જે જન્મકુંડળી છે એ જન્મકુંડળી જોઈને હું એક જ ધડાકે નિસંકોચ એવું કહી શકું છું કે આપની જે પુત્રવધુ છે એ પુત્રવધુને સરકારી નોકરી પ્રાપ્ત થશે. રાહુની મહાદશા ચાલે છે, થોડું સાચવવું પડશે. અત્યારે રાહુ મહારાજ જે છે 12મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે એટલે થોડી મુશ્કેલી નડશે, પણ સપ્ટેમ્બર મહિના પછી પરિસ્થિતિ થોડી વધારે સાનુકૂળ બનશે. આપની જે પુત્રવધુ છે તેમણે અવશ્ય સૂર્યનારાયણ દેવના પાઠ કરવાના, આદિત્ય હૃદયનો પાઠ કરવાનો, સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરવાનો, અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ રોજ સંધ્યાકાળે અવશ્ય કરે. આપની પુત્રવધુની જન્મકુંડળી સારી છે અને લાભ થશે. જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો. જી, આપનું નામ જણાવશો. મારું નામ કમલેશભાઈ ગાંધી છે. જી, અમદાવાદથી બોલું છું. મારે બાબા વિશે પૂછવું છું. આપ જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો. જન્મ તારીખ 14/2/1993. જી. જન્મ સમય સવારે 9:45 અમદાવાદ. જી, પ્રશ્ન બોલો. અને એમના એક તો જોબ માટે સરકારી જોબની બધી પરીક્ષાઓ આવે છે પણ પેપર ફૂટી જાય છે અને એવા બધા પ્રશ્નો ઊભા થાય છે અને સફળતા મળતી નથી. અને મેરેજમાં, લગ્નના અનુસંધાનમાં, એટલે આપણે સૌથી પહેલા એવું જોઈએ કે નોકરી ક્યારે મળશે. નોકરી મળશે તો છોકરી ઝડપથી મળશે, બરોબર ને? બિલકુલ. એટલે આપણે નોકરીના અનુસંધાનમાં વાત કરીએ તો જી હા, આપનો જે પુત્ર છે તેની જન્મકુંડળીમાં પણ સરકારી નોકરી મેળવવાના યોગ છે. પણ વાત સાંભળો, ચંદ્ર અને રાહુની યુતિ છે. આપનો જે પુત્ર છે તેણે અવશ્ય
ચંદ્રનો નંગ ધારણ કરવો પડશે, સિદ્ધ કરેલો નંગ ધારણ કરવો પડશે. અને બીજો એક ઉપાય પણ આપું છું, ચાંદીની એક નાની વાડકીમાં થોડું દૂધ લેવું, એની અંદર થોડું હળદર નાખવું અને રોજ સંધ્યાકાળે ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ કરી અને એનું પાન કરવાનું રહેશે, પી જવાનું રહેશે, એટલે ચંદ્ર રાહુનો જે દોષ છે એ ધીમે ધીમે એનું શમન થાય અને આપનો સંકલ્પ સિદ્ધ થાય. જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાય છે આપણી સાથે. હેલો. હા જી, આપનું નામ જણાવશો? એમેન્દ્ર નાગોરી. જી, જન્મ તારીખ અને જન્મ સમય? 8/10/1947. સમય બોલો. સવારે 6:40. સવારે 6:40. એમેન્દ્ર નાગોરી. 6:40 સવારે. 6:40 અને જન્મ સ્થળ? આપણે અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવશો? આપણે સમય 6:40 સવારે. હા હા, પ્રશ્ન બોલો. હા, પ્રશ્ન એ છે કે અમે જોઈન્ટમાં 12-13 જણા ભાગીદાર છીએ. અમે જમીન વેચેલી છે મારી. જી. અમે જમીન જે વેચેલી છે અમારી, તો એ જમીનના પૈસા ક્યારે આવે એવું લાગે છે? કે પછી પૈસા એને માનું આપ્યું છે પણ પૈસા હજી નથી આવ્યા. જી, બહાનું આપ્યું છે પણ પૈસા હજુ નથી આવ્યા. જમીનના અનુસંધાનમાં નાગોરી ભાઈ, તમારો જે પ્રશ્ન તમે પૂછ્યો છે, તો સૂર્યની મહાદશા ચાલે છે, સાથે સાથે 12-13 જણા ભાગીદાર છે. પ્રશ્નકુંડળીનો મારે ઉપયોગ કરવો પડશે. આ જે કોઈ પ્રશ્નકુંડળી બને છે તેમાં લગ્નેશ પોતે એ ગુરુ મહારાજ છે. ગુરુ એ લગ્નની અંદર છે. ગુરુ અને કેતુની યુતિ છે. ધનસ્થાનનો સ્વામી શનિ ચંદ્ર. એક પ્રકારે શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે, એટલે કે વક્રી છે એ માર્ગી થશે ટૂંક જ સમયમાં, ત્યારે તમારી પરિસ્થિતિ થોડી વધારે સાનુકૂળ બનશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ચંદ્ર અને શનિની એક મારે યુતિ અહીંયા પ્રશ્નકુંડળીમાં આવી છે. તમને થોડી ચિંતા થશે પણ શનિ મહારાજ માર્ગી થશે એટલે 2-3 મહિના પછી તમને આની અંદર સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. હલો. જી, આપનું નામ જણાવશો? રાજીવભાઈ. આપનું જન્મ તારીખ અને જન્મ સમય અને જન્મ સ્થળ? 15/11/1990. જી. ભાવનગર જિલ્લો મહુવા તાલુકો. જી, જન્મ સમય? મોણપર, રાત્રિના 11 કલાકે. જી, આપનો પ્રશ્ન જણાવશો? એ સરકારી જોબ માં રુકાવટ થાય છે ને, સગાઈ હજી થઈ નથી. જી, સરકારી નોકરીમાં તમને રૂકાવટ થાય છે. અત્યારે જે કોઈ તમારી જન્મકુંડળી છે એ ધન લગ્નની જન્મકુંડળી છે. સાથે સાથે લગ્નેશ પોતે જન્મકુંડળીમાં 8મા સ્થાનમાં કેતુ સાથે બિરાજમાન છે. અત્યારના અનુસંધાનમાં વાત કરી તો શનિ મહારાજે રાહુ ઉપરથી પસાર થઈ રહ્યો છે. હમણાં થોડો સંઘર્ષનો સમય છે. લગભગ 1.5-2 વર્ષ તમારે સંઘર્ષ કરવો પડશે, ત્યાર પછી પરિસ્થિતિ તમારી સાનુકૂળ થશે. પણ શું ઉપાય કરવો જોઈએ? તો તમારે નિત્ય પ્રત્યે પીળી ચણાની દાળ જમવામાં લેવી જોઈએ. દર 11 તમારે કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની છે અને શક્ય હોય તો ગુરુવારે પીળા વસ્ત્ર તમે અવશ્ય ધારણ કરજો. જી શાસ્ત્રીજી, આપણે અગાઉ વાત કરી હતી કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે શિવજીને પ્રિય રોજ એક વસ્તુ જણાવતા હોઈએ છીએ, તો આજે કઈ વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ? શિવજીને ગાયના ઘીનો અભિષેક થઈ શકે. શિવજીને ગાયના ઘીનો અભિષેક પ્રિય છે. એક પ્રશ્ન થાય કે ભાઈ ગાયના ઘીનો અભિષેક એટલે કેટલો બધો ખર્ચ થાય? બરોબર ને? તો હવે ગાયના ઘીનો અભિષેક ન કરીએ તો ચાલે, પણ ગાયના ઘીને થોડુંક શિવલિંગ ઉપર આપણે એનું લેપન કરીશું તો પણ આપણને એનો લાભ મળશે. ગાયના ઘીના લેપનથી શું ફાયદો થશે? તો ધન ધાન્ય અને સમૃદ્ધિમાં આપણો ઉમેરો થશે, આપણું ભૌતિક સુખ વધશે, લક્ષ્મીની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, બીજા એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. હલો. જી, આપનું નામ જણાવશો? જીગ્નેશભાઈ. જી, આપનું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ? મારે જન્મ તારીખ 16/12/1985. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 8:45. જી, અને જન્મ સ્થળ? સુરત. જી, આપનો પ્રશ્ન જણાવશો? મારે જોબ માટે ઓનલાઈન ટ્રેડિંગ નું જોબ કરું તો કેમ થશે? ફરીથી જાતે બિઝનેસ કરું તો? જી, આપનો પ્રશ્ન ફરી એકવાર રિપીટ કરશો? મારે ઓનલાઈન બિઝનેસ ચાલુ કરવો છે. જી, તો એ કેમ જશે મારે લાઈફમાં? ઓનલાઈન કયા ક્ષેત્રમાં બિઝનેસ શરૂ કરવો છે આપણે?
કોઈ મુશ્કેલી નથી. સાથે સાથે તમારે અત્યારે ગુરુની મહાદશા શરૂ થયેલી છે અને ગુરુની જે મહાદશા છે એ જન્મકુંડળીની અંદર ગુરુ મહારાજ જે બેઠા છે એ પોતે બીજા સ્થાનમાં બેઠા છે. ગુરુ અને ચંદ્રની સુંદર મજાની યુતિ છે. બુધ શનિ શુક્ર 12મા સ્થાન પર બેઠા છે એટલે અવશ્ય તમે આ પ્રકારનો મોબાઈલનો બિઝનેસ શરૂ કરી શકો એમ છો. પણ તમારે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ તમારે નિત્ય પ્રત્યે બોલવાનો રહેશે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ બોલીને જ તમારે ઘરની બહાર નીકળવું. જી જી શાસ્ત્રીજી, અને એક કોલર જોડાય છે આપણી સાથે. હલો હલો જી, આપનું નામ જણાવશો. હા, સંજયભાઈ. સંજય જી, આપની જન્મ તારીખ? 26/8/1972. જી, સમય? હા, હલો જી, આપનો જન્મ સમય જણાવશો. જન્મ સવારે 7:30 વાગે સુરત છે. જી, આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે અત્યારે આ જ્યાંથી લોકડાઉન, માનો કે મારું શનિની આ પોનોથી બેઠી હતી ત્યાંથી બહુ દિવસ ખરાબ ચાલે, તો આ કેટલો સમય રહેશે? આવો અત્યારે એકદમ વધારે ખરાબ ચાલે છે. આ લોકડાઉન આવ્યું ને બધું થયું છે એટલે નોકરી બી જરા મુસીબતમાં છે, બધું એવું છે. હવે બેન, જે કુંભ રાશિ છે, કુંભ રાશિને અત્યારે સાચે સંઘર્ષનો સામનો જરા વધારે જ કરવો પડે એવો છે. આ જે ભાઈની જન્મકુંડળી છે એમાં રાહુ ઉપરથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. બુધ અને કેતુની યુતિ છે. સાથે સાથે જન્મકુંડળીમાં કેતુની મહાદશા ચાલી રહી છે. ભાઈ, તમારે એક કામ કરવાની જરૂર છે. નિત્ય પ્રત્યે તમારે ઓમ લંબ લંબોદરાય નમઃ, આ મંત્ર ફરીથી બોલું છું, ઓમ લંબ લંબોદરાય નમઃ, આ મંત્રનો જાપ તમે અવશ્ય કરજો. અને સાથે સાથે તમારી જન્મકુંડળીમાં રાહુ ઉપરથી શનિ મહારાજ જે પસાર થઈ રહ્યા છે 6ઠા સ્થાનમાં, એક કામ તમારે અવશ્ય કરવાનું રહેશે. દર શનિવારે તમારે શનિદેવના મંદિરે જવું, તલનું તેલ અર્પણ કરવું અને સાથે સાથે મંદિરની બહાર જે કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિ જો બેઠા હોય તો તેમને યથાશક્તિ દાન દક્ષિણા પણ આપવી. જી શાસ્ત્રીજી, આપણી પાસે એક છેલ્લા કોલર જોડાઈ ગયા છે. હલો હલો હા જી, આપનું નામ જણાવશો. હલો જી, આપનું નામ જણાવશો. મારું નામ શિવાંગી. જી, બર્થ ડેટ? આપનો અવાજ નથી આવી રહ્યો, આપ ફરી એકવાર રિપીટ કરશો. મારી જન્મ તારીખ 12/2001. મને લાગે છે સ્પષ્ટ નથી, તો આપણે બીજા કોલર તરફ આગળ વધીએ. જી શાસ્ત્રીજી, આપણે એક બીજી પણ વાત કરીએ કે જેમનો આવતીકાલે જન્મદિવસ આવી રહ્યો છે, તો એના માટે દર્શકો ખૂબ જ રાહ જોઈને બેઠા છે, તો એમના માટે એમનું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. દર્શક મિત્રો, ટેરોટ કાર્ડના અનુસંધાનમાં આવતીકાલે જન્મેલા જાતક છે એમનું વર્ષ કેવું જશે, તો સૌપ્રથમ આવતીકાલે જે જાતકો જન્મ્યા છે તેમને ખૂબ ખૂબ શુભકામના. અને તમારું જે આવતીકાલનું જે વર્ષ છે, શરૂ થતું જે વર્ષ છે, એ શરૂ થતું વર્ષ હું ટેરોટ કાર્ડથી તમને જણાવું છું, તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ખૂબ જ પહેલું સુંદર મજાનું કાર્ડ ખુલ્યું છે. એ કાર્ડ છે 9 ઓફ પેન્ટેકલ્સનું કાર્ડ છે. હાથમાં એક સ્ત્રી સુંદર મજાનું પક્ષી લઈને ઊભી છે અને આજુબાજુ તારલાઓ પડ્યા છે, એટલે ધન સંપત્તિથી યુક્ત આવનારા 3 મહિના તમારા જવાના છે. એ પછીના 3 મહિનાના અનુસંધાનમાં વાત કરીએ તો સ્થાનાંતર દેખાય છે. પરદેશ જવું હોય તો તમે પરદેશ અવશ્ય જઈ શકશો. તમારા કાર્યો ખૂબ જ સારી રીતે સંપન્ન થશે અને જો શક્ય હોય તો દરિયાની નજીક જે શિવજીનું મંદિર હોય તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. પછીના જે 3 મહિના છે એ 3 મહિનામાં આરોગ્યના અનુસંધાનમાં સાવધાની રાખવી પડશે. તમારી પાછળ કોઈ દગા ફટકા ન થાય તેના અનુસંધાનમાં પણ તમારે સાવધાની રાખવી પડશે. અંતિમ 3 મહિનામાં જુદી જુદી મુશ્કેલીઓ ઊભી થઈ શકે એમ છે, પણ અહીંયા મને જે પરિસ્થિતિ બતાવે છે એ પરિસ્થિતિ એવી બતાવે છે કે મુશ્કેલી ઊભી થશે પણ એ મુશ્કેલીઓનું તમે નિરાકરણ પણ લાવી શકશો. એક પ્રકારે એવો અંદેશો આપે છે કે તમારું જે વર્ષ છે એ સારું જશે અને જે કોઈ મુશ્કેલી છે મુશ્કેલીમાંથી તમે પાર ઉતરશો. જી શાસ્ત્રીજી, આપણે બધા રાશિના રાશિફળ તો જણાવ્યા, પરંતુ આવતીકાલે દિવસ બધી રાશિઓનો સારો જાય એના માટે શું કરવું જોઈએ? આવતીકાલે બધી જ રાશિનો દિવસ સારો જાય એટલા માટે રાશિ જે કોઈ પ્રત્યેક 12 રાશિ છે એ જાતકોએ જમવાની અંદર મગ અવશ્ય લેવા, પહેલો ખોળિયો મગનો ભરવો અને ત્યારબાદ જ બીજી બધી ભોજનની સામગ્રી એ જમવામાં લેવી.
જી શાસ્ત્રીજી, ઘણીવાર એવું હોય છે કે અમુક ગ્રહો લોકોને નડતા હોય છે, તો એવી જ રીતે રાહુની વાત કરીએ તો રાહુની પીડાનું શમન કરવા માટે શું કરવું જોઈએ? રાહુની પીડાનું શમન કરવા માટે આ શ્રાવણ મહિનો અતિ ઉત્તમ છે. સાથે સાથે જે કોઈ સફાઈ કામદાર છે એ સફાઈ કામદારને તમે વસ્ત્ર આપી શકો છો, યથાશક્તિ દાન દક્ષિણા આપી શકો છો. અને એક બીજી વાત ધ્યાનમાં રાખો કે ઘરની અંદર અતિ જૂની સામગ્રી, અતિ જૂનો માલ સામાન એ ઘરની અંદર રાખવો નહીં. જૂના કપડાં હોય જૂના કપડાં દાન દક્ષિણામાં આપી દેવી અથવા તો તેનો તત્કાળ નિકાલ કરવો. કેટલાક લોકોને એવું હોય છે કે વસ્તુઓ બધી સંગ્રહી જ રાખો, એ રાહુને આપણે જમા કરીએ છીએ. જેટલી પણ જૂની વસ્તુઓ છે એ રાહુની પીડા ઉત્પન્ન કરે છે, એટલે ઘરની અંદર જૂના કપડાં, જૂની લોખંડનો સામાન, ભાંગી તૂટલી વસ્તુ એ બધાનો તાત્કાળ નિકાલ કરવો જોઈએ. જી શાસ્ત્રીજી, આપ આપણા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાયા અને રાશિફળ જણાવી ઉપરથી જે દર્શકોના જે પ્રશ્ન હતા એનું સમાધાન પણ લાવ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, સૌને જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, જો તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અને તમે ઈચ્છતા હોવ કે તેનું સમાધાન શાસ્ત્રીજી લાવે, તો તમે એમનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. એ માટે આપ એમનો નંબર નોટ કરી લેશો. તો મિત્રો, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું સાંજે 4:30 વાગે કાલનો દિવસ લઈને. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.